અસ્સલામ વાલેકુમ. ધોરણ 12 વિષય મનોવિજ્ઞાન ચેપ્ટર નંબર 3 બુદ્ધિ. વિદ્યાર્થીની મિત્રો, છેલ્લે આપણે આ ચેપ્ટરમાં બુદ્ધિનું માપન કઈ રીતે કરવામાં આવે છે તેના અંતર્ગત આપણે જોયું કે બુદ્ધિનું માપન 3 રીતે કરવામાં આવે છે. તેમાં આપણે સૂત્રની મદદથી કઈ રીતે કરવામાં આવે છે તે જોયું. ત્યારબાદ મનોવૈજ્ઞાનિકોએ તૈયાર કરવામાં આવેલી જે જુદી જુદી બૌદ્ધિક કસોટીઓ છે, બુદ્ધિ કસોટીઓ જેને કહેવાય, તેના દ્વારા બુદ્ધિનું માપન જોયું. હવે આપણે બુદ્ધિનું માપન ટોપિક અંતર્ગત ત્રીજો અગત્યનો પોઈન્ટ કે બુદ્ધિઅંકનું વિતરણ, એટલે કે મનોવૈજ્ઞાનિકોએ બુદ્ધિઅંકનું વિતરણ દર્શાવતું એક કોષ્ટક તૈયાર કરેલું છે, તેને આધારે બુદ્ધિનું વર્ગીકરણ કરવામાં આવેલું છે તે આપણે જોઈએ. તો બુદ્ધિઅંકનું વિતરણ, તેમાં તે અંતર્ગત આપણે 3 પોઈન્ટ ભણવાના છે, જેમાં પહેલું છે કે અતિમંદથી પ્રતિભા સંપન્ન. તો આના વિશેની સમજૂતી આપણે કોષ્ટક દ્વારા મેળવીશું. ત્યારબાદ બીજું છે કે પ્રતિભા સંપન્નતા, જેમાં આપણે પ્રતિભા સંપન્નતાનું સ્વરૂપ, પ્રતિભા સંપન્ન લોકોને કઈ રીતે ઓળખવા અને પ્રતિભા સંપન્નતાના લક્ષણો તેના વિશેની સમજૂતી મેળવીશું. અને ત્યારબાદ ત્રીજા નંબરે મનોદુર્બળતાના પ્રકારો અને તેના લક્ષણો વિશેની સમજૂતી મેળવીશું. તો ચાલો આપણે જોઈએ બુદ્ધિઅંકનું વિતરણ. તે અંતર્ગત પહેલું છે કે અતિમંદથી પ્રતિભા સંપન્ન. અતિમંદ એટલે કે જેઓ, જેમની બુદ્ધિ કક્ષા એકદમ જ નીચા લેવલની જે જોવા મળે છે, જેને આપણે મંદ બુદ્ધિના કહીએ છીએ, તેવા અતિમંદથી પ્રતિભા સંપન્ન એટલે કે જેને આપણે જીનિયસ કહીએ છીએ, તો તેવા લોકો એટલે કે અતિમંદથી પ્રતિભા સંપન્ન તે અંતર્ગત જોઈએ. તો બુદ્ધિઅંકની બાબતમાં વ્યક્તિગત તફાવતો જોવા મળે છે. આપણે પહેલી સંસ્કૃત જે કહેવત છે કે ટુંડે ટુંડે મટી ભિન્ન, એટલે કે માથે માથે બુદ્ધિ અલગ, કોઈ પણ બે વ્યક્તિની બુદ્ધિ સરખી નથી. આપણે દરેક વ્યક્તિની, એક જ માતાના બે સંતાનોની બુદ્ધિ હોય તે પણ સરખી નથી. એટલે કે બુદ્ધિઅંક કેટલો છે તે બાબતમાં વ્યક્તિએ વ્યક્તિએ તફાવતો જોવા મળે છે. સામાન્ય રીતે સરેરાશ વસ્તીના આશરે 2% જેટલા લોકો છે તેમનો બુદ્ધિઅંક 130થી વધુ હોય છે. તો આ જે 130થી વધુ બુદ્ધિઅંક ધરાવનાર લોકો છે તો તે પ્રતિભા સંપન્ન કહેવાય, જ્યારે બીજા 2% લોકોનો બુદ્ધિઅંક 70થી ઓછો હોય છે. અને આ જે લોકો 2% લોકો જે 70થી ઓછો બુદ્ધિઅંક ધરાવે છે તેમને આપણે મંદ બુદ્ધિના લોકો તરીકે ઓળખીએ છીએ. હવે અહીં બુદ્ધિઅંકનું વિતરણ દર્શાવતું એક કોષ્ટક તૈયાર કરવામાં આવેલું છે કે સામાન્ય જનસમુદાયમાં બુદ્ધિ કક્ષાનું જે વર્ણન કરવામાં આવેલું છે તો તેની ટકાવારી અહીં આપવામાં આવેલી છે. તો કોષ્ટકને આપણે સમજીએ. સૌ પ્રથમ તો જો બુદ્ધિઅંક 70થી નીચે હોય તો તેમને માનસિક રીતે પડકારરૂપ છે એમ ગણવામાં આવે છે. અને આવા લોકોની ટકાવારી સમુદાયમાં 2.20% જેટલી છે. એટલે કે આ લોકો માનસિક રીતે પડકારરૂપ હોય છે, તેઓ પોતાના કાર્યો જાતે કરી શકતા નથી. ત્યારબાદ 70થી 79ની વચ્ચે બુદ્ધિઅંક આવતો હોય તો તેઓ સીમાવર્તીય બુદ્ધિ ધરાવે છે એમ કહેવાય. અને જનસમુદાયમાં આવા લોકોની ટકાવારી 6.70% છે. ત્યારબાદ જે લોકોનો બુદ્ધિઅંક 80થી 89ની વચ્ચે આવતો હોય તો તેમને નિમ્ન સરેરાશ બુદ્ધિવાળા લોકો તરીકે ઓળખવામાં આવે. અને જનસમુદાયમાં આવા લોકોનું પ્રમાણ 16.10% છે. હવે આગળ જે લોકોનો બુદ્ધિઅંક 90થી 109ની વચ્ચે હોય તો આવા લોકોને સરેરાશ બુદ્ધિ ધરાવનારા લોકો કહેવાય. અને સમાજમાં તેમની ટકાવારી 50% છે. તો અહીંયા ખાસ કરીને શોર્ટ ક્વેશ્ચન પૂછાય છે કે સરેરાશ બુદ્ધિ ધરાવનારા લોકોનો બુદ્ધિઅંક કેટલો હોય, તો 90થી 109ની વચ્ચે હોય છે. હવે આગળ 110થી 119ની વચ્ચે જે લોકોનો બુદ્ધિઅંક ધરાવતા હોય છે તેઓ ઉચ્ચ સરેરાશ બુદ્ધિ ધરાવનારા લોકો કહેવાય. અને તેમની ટકાવારી 16.10% છે. ત્યારબાદ
120 થી 130 ની વચ્ચે જે લોકોનો બુદ્ધિઆંક આવતો હોય છે તો તેઓ ઉચ્ચ બુદ્ધિના કહેવાય, અને જનસમુદાયમાં આવા ઉચ્ચ બુદ્ધિ ધરાવનારા લોકોનું ટકાવારી પ્રમાણ 6.70% છે. અને સૌથી છેલ્લે જો બુદ્ધિઆંકનું પ્રમાણ 130થી વધુ હોય તો તેઓ પ્રતિભાશાળી બુદ્ધિ કહેવાય, અને આવા લોકોનું પ્રમાણ કુલ વસ્તીમાં 2.20% જેટલું છે. એટલે ખાસ તમારે અહીં યાદ રાખવાનું છે કે 70% કે તેથી નીચો બુદ્ધિઆંક ધરાવનારા હોય તો તેઓ મંદબુદ્ધિના છે, અને સમાજમાં આવા લોકોનું પ્રમાણ 2% છે. જ્યારે 130થી વધુ બુદ્ધિ ધરાવનારા લોકો જેમને પ્રતિભાશાળી કહેવાય અને આવા લોકોનું પ્રમાણ પણ 2% છે. જ્યારે સમાજમાં 50% લોકો સરેરાશ બુદ્ધિ ધરાવે છે અને તેમનો બુદ્ધિઆંક 90 થી 109ની વચ્ચે હોય છે. હવે આપણે જોઈએ કે પ્રતિભા સંપન્નતા એટલે કે જેને ગિફ્ટેડ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં આપણે પ્રતિભા સંપન્નતા કોને કહેવાય, તેનું સ્વરૂપ, તેના લક્ષણો કયા છે, તેમની ઓળખ કઈ રીતે કરવી તેના વિશે સમજૂતી મેળવીએ. અંગ્રેજીમાં પ્રતિભાશાળી લોકો હોય તેમના માટે ગિફ્ટેડ, જીનિયસ કે ટેલેન્ટેડ એવા શબ્દો પ્રયોજાય છે. આપણે ઘણી વખત એકબીજાને સભળતા જોઈએ છીએ કે તે ખૂબ જ ટેલેન્ટેડ છે, જીનિયસ છે. તો અહીં આ પણ એક શોર્ટ ક્વેશ્ચન પૂછાય કે પ્રતિભાશાળી માટે અંગ્રેજીમાં કયા શબ્દો પ્રયોજાય છે. તો આ 3 શબ્દ આવશે, ગિફ્ટેડ, જીનિયસ અને ટેલેન્ટેડ. પ્રતિભા સંપન્નતાની વ્યાખ્યા આપવામાં આવેલી છે કે આનુવંશિક રીતે ઉચ્ચ બુદ્ધિ કે વિશિષ્ટ માનસિક શક્તિ ધરાવનાર વ્યક્તિને પ્રતિભા સંપન્ન તરીકે ઓળખવામાં આવે છે. આનુવંશિક રીતે એટલે કે જન્મજાત રીતે, એટલે કે જેઓ જન્મજાત ઉચ્ચ પ્રકારની બુદ્ધિ ધરાવનારા હોય કે પછી તેમનામાં કોઈ વિશિષ્ટ પ્રકારની માનસિક શક્તિઓ ધરાવનાર હોય તો આવા જે વ્યક્તિઓ છે તેમને પ્રતિભા સંપન્ન તરીકે ઓળખવામાં આવે છે. અહીં આ જે વ્યાખ્યા છે પ્રતિભા સંપન્નની, તો તે પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે. જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ પ્રતિભા સંપન્નતાની વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યો છે. દરેક વ્યાખ્યા જે છે તેમાં જે પ્રતિભા સંપન્નતા કોને આધારે ઓળખવામાં આવે છે, તો તેમાં કોઈકની પાસે કોઈ વિશિષ્ટ ક્ષેત્રમાં અથવા તો તેનું વિશિષ્ટ પ્રકારનું પ્રતિભાયુક્ત વર્તન જે જોવા મળે છે તેને આધારે પ્રતિભા સંપન્નની વ્યાખ્યા આપવામાં આવેલી છે. હવે પ્રતિભા સંપન્નતા જે છે તેનો સૌ પ્રથમ અભ્યાસ 1925માં તળમન દ્વારા કરવામાં આવ્યો હતો. આ ફરી પાછો એક શોર્ટ ક્વેશ્ચન છે કે સૌ પ્રથમ પ્રતિભા સંપન્ન વ્યક્તિઓનો અભ્યાસ કોણે શરૂ કર્યો હતો અને ક્યારે? તો 1925માં એલએમ તળમને સૌ પ્રથમ પ્રતિભા સંપન્ન વ્યક્તિઓનો અભ્યાસ શરૂ કર્યો હતો. અને તેમણે જે અભ્યાસ કર્યો હતો તેમાં મનોવૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરવામાં આવેલી બુદ્ધિ કસોટીઓ વડે વ્યક્તિની ઉચ્ચ બોધાત્મક શક્તિઓ માપવામાં આવતી હતી. અહીં આપણે જોઈએ તો એક આકૃતિ છે જેમાં જોસેફ રેન્જુલ નામના જે મનોવૈજ્ઞાનિક છે તેમણે કહ્યું છે કે પ્રતિભા સંપન્નતા એ 3 ઘટકોની આંતરક્રિયા પર અવલંબે છે. એટલે કે આપણે પ્રતિભા સંપન્ન વ્યક્તિઓને ઓળખવા હોય તો જો તેનામાં આ 3 ઘટકો હોય તો તે પ્રતિભા સંપન્ન છે એમ આપણે કહી શકીએ એવું જોસેફ રેન્જુલે કહ્યું છે. તો જોઈએ કે આ 3 ઘટકો કયા છે કે જેના આધારે તે પ્રતિભા સંપન્ન છે એમ આપણે કહી શકીએ. તો પહેલું કે ઉચ્ચ બુદ્ધિ, બીજું ઉચ્ચ સર્જકતા અને 3 ઉચ્ચ પ્રેરણા. આ 3 ઘટકો હોય કે જેનામાં ઉચ્ચ પ્રકારની બુદ્ધિ ધરાવનારા હોય, ઉચ્ચ પ્રકારની સર્જકતા હોય એટલે કે નવીન તેઓ સર્જન કરતા હોય, અને ઉચ્ચ પ્રકારની પ્રેરણા હોય, તો આવા 3 લક્ષણો હોય તો તે પ્રતિભા સંપન્ન છે એમ જોસેફ રેન્જુલ સૂચવે છે. હવે આપણે જોઈએ તો પ્રતિભા સંપન્નતામાં બોધાત્મક ઉપરાંત બીજી અનેક શક્તિઓનું પણ સંયોજન અને સંગઠન હોય છે. એટલે કે તેઓની બૌદ્ધિક રીતે તો તેઓ ઉચ્ચ પ્રકારનું તેમનું બુદ્ધિ લેવલ હોય છે, પરંતુ બીજી પણ તેઓ અનેક પ્રકારની શક્તિઓ ધરાવનારાઓ
હોય છે તેમના પોતાની જાત વિશેના અન્ય વ્યક્તિ વિશેના તો એટલે કે તેઓ બીજી અનેક શક્તિઓનું સંયોજન ધરાવનારા હોય છે આવા લોકો અન્ય કરતાં ઉચ્ચ કોટીનું કર્તૃત્વ દર્શાવે છે એટલે કે જે સામાન્ય લોકો હોય તો તેમની સરખામણીમાં આવા જો કોઈ પ્રતિભા સંપન્ન વ્યક્તિ હોય તો તે બધાની સામે અલગ જ ટળી આવે છે તેઓ વિશિષ્ટ શક્તિઓ અને ઉચ્ચ સ્વખ્યાલ ધરાવે છે એટલે કે પ્રતિભા સંપન્ન લોકોમાં વિશિષ્ટ પ્રકારની શક્તિઓ હોય છે સામાન્ય લોકો કરતાં જુદા જ પ્રકારની શક્તિઓ હોય છે અને ઉચ્ચ પ્રકારનો સ્વખ્યાલ ધરાવે છે પ્રતિભા સંપન્ન વ્યક્તિઓ શીખવા માટે સિદ્ધિઓ અને શ્રેષ્ઠતા મેળવવા માટે વધુ પ્રયત્ન કરવા તૈયાર હોય છે પ્રતિભા સંપન્નતાની આવી કુદરતી બક્ષિસ સમાજના બધા જ આર્થિક વર્ગોમાં જોવા મળે છે એટલે કે જે લોકો પ્રતિભા સંપન્ન હોય છે તેઓ સતત નવું ને નવું શીખવા માટે સતત તે કંઈકને કંઈક સિદ્ધિ મેળવવા માટે અથવા તો વધુ ને વધુ શ્રેષ્ઠ મેળવવા માટે તેઓ હંમેશા પ્રયત્નશીલ હોય છે એટલે કે એક વખત નિષ્ફળતા મળે તો તેઓ નિરાશ થઈને નથી બેસી રહેતા પરંતુ હંમેશા તેઓ કંઈક વધુ શ્રેષ્ઠ મળશે વધુ ને વધુ સિદ્ધિઓ મેળવવા માટે તેઓ સતત તત્પર હોય છે અને બીજું કે આવા જે પ્રતિભા સંપન્નતા જે જોવા મળે છે તો તેમાં તે સમાજના કોઈ એક વર્ગમાં નહીં પરંતુ સમાજના બધા જ આર્થિક વર્ગોમાં આ પ્રકારના પ્રતિભા સંપન્ન લોકો જોવા મળે છે એ પછી ભલે અમીર હોય ગરીબ હોય કે પછી મધ્યમ વર્ગનું વ્યક્તિ હોય દરેક સામાજિક આર્થિક વર્ગોમાં આ પ્રકારની પ્રતિભા સંપન્નતા જોવા મળે છે હવે તમારે પ્રતિભા સંપન્ન વ્યક્તિને ઓળખવા હોય તો તમે કઈ રીતે ઓળખી શકો તો તે જોઈએ કે પ્રતિભા સંપન્ન બાળકોને ઓળખવા માટે વર્તમાન સમયમાં સામાન્ય રીતે બુદ્ધિ કસોટી અને સિદ્ધિ કસોટી સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે પ્રતિભા સંપન્ન બાળકોને ઓળખવા માટે કેટલીકવાર ચોક્કસ બુદ્ધિઆંકનો આધાર લેવાય છે દાખલા તરીકે જેઓનો બુદ્ધિઆંક 130 કરતાં વધારે હોય તો તેવી વ્યક્તિને પ્રતિભા સંપન્ન ગણવામાં આવે છે એટલે કે પ્રતિભા સંપન્ન બાળક ઓળખવું હોય તો તેને બુદ્ધિ કસોટી આપવામાં આવે છે જો બુદ્ધિ કસોટીમાં તેના બુદ્ધિઆંક 130 કરતાં વધુ આવે તો તે પ્રતિભા સંપન્ન કહેવાય અથવા તો સિદ્ધિ કસોટી આપવામાં આવે છે એટલે કે જો તે જેમ જેમ વધુ ને વધુ સિદ્ધિ મેળવતો જાય અથવા તો વધુ ને વધુ ઊંચી ને ઊંચી સતત સિદ્ધિ મેળવવાના પ્રયત્ન કરતો રહે તો તે પ્રતિભા સંપન્ન છે એમ કહેવાય વર્તમાન સમયમાં પ્રતિભા સંપન્ન વ્યક્તિને ઓળખવા માટે કેટલીક બીજી પણ માહિતી પ્રચલિત છે તેમાં પહેલું છે કે બુદ્ધિ કસોટીઓમાં વ્યક્તિએ મેળવેલો પ્રાપ્તાંક એટલે કે બુદ્ધિ કસોટી આપવામાં આવે તેમાં તેણે કેટલો પ્રાપ્તાંક મેળવ્યો છે જો તેને પ્રાપ્તાંક એટલે કે બુદ્ધિઆંક 130થી વધુ આવે તો તે પ્રતિભા સંપન્ન છે એમ કહેવાય ત્યારબાદ બીજું છે વિદ્યાર્થી વિશેનો શિક્ષકનો અભિપ્રાય અને શાળાકીય નોંધ એટલે કે જે વિદ્યાર્થી છે તે પ્રતિભા સંપન્ન છે કે કેમ તો તે વિશેનો શિક્ષકનો અભિપ્રાય હંમેશા વિદ્યાર્થી શિક્ષકના પરિચયમાં હોય છે તો વિદ્યાર્થી શિક્ષક વિદ્યાર્થીનું સતત અવલોકન કરતો હોય છે કે વિદ્યાર્થી કયા ક્ષેત્રમાં વધુ હોશિયાર છે તે કઈ રીતે પોતાનું જે લક્ષ્ય છે તેને પ્રાપ્ત કરવાના પ્રયત્નો કરે છે તો તેના વિશે શિક્ષકનો શું અભિપ્રાય છે અને શાળાકીય નોંધ એટલે કે શાળામાં તેનું પરિણામ કેવું છે ત્યારબાદ શાળામાં જે બીજી અધર એક્ટિવિટી થાય છે તેમાં વિદ્યાર્થી કઈ રીતે ઇન્ટરેસ્ટ લે છે તેમાં તો આ બધી જે શાળાકીય નોંધ થાય છે તેના આધારે આપણે પ્રતિભા સંપન્નતાને ઓળખી શકીએ ત્યાર પછી બાળક વિશે મા બાપનું મૂલ્યાંકન એટલે કે બાળક વિશે મા બાપ સતત મૂલ્યાંકન કરતા હોય છે કે પોતાનું બાળક પોતાની સમસ્યા કઈ રીતે ઉકેલી શકે છે તે કેટલો હોશિયાર છે ભણવામાં બીજી વ્યક્તિ સાથે વાત કરવામાં વર્તન કરવામાં તે કેટલો હોશિયાર છે તો આમ માતા પિતાનું જે મૂલ્યાંકન છે તેના આધારે ત્યાર પછી છે બાળકનો સામાજિક આવેગિક પરિપક્વતાનો આંક એટલે કે બાળક જો નાની ઉંમરે જ તે 5-6 વર્ષની ઉંમરે મોટી વ્યક્તિ જેવું વર્તન કરતો હોય તે પોતાના આવેગો પર કંટ્રોલ રાખતો હોય
તેનો સામાજિક વિકાસ ખૂબ જ સારી રીતે થયેલો હોય તો આ જે બધો તેની સામાજિક અને આવેગિક પરિપક્વતા જે છે તેને આધારે પણ આપણે પ્રતિભા સંપન્નતાને ઓળખી શકીએ. આ ઉપરાંત બાળકની સમાયોજનની કક્ષા, પ્રેરણા અને મહત્વાકાંક્ષાનું માપ તેમજ સ્વમૂલ્યાંકન વગેરે દ્વારા માહિતી મેળવીને તેના દ્વારા પ્રતિભા સંપન્ન બાળકોને ઓળખવાનો પ્રયત્ન કરવામાં આવે છે. હવે અહીં આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, પ્રતિભા સંપન્નતાના લક્ષણો, એટલે કે જે લોકોનો બુદ્ધિઆંક 130થી વધુ હોય છે જેને આપણે ગિફ્ટેડ જીનિયસ તરીકે ઓળખીએ છીએ, તો આવા પ્રતિભા સંપન્ન વ્યક્તિઓમાં કયા લક્ષણો હોય છે તો તે જોઈએ. તો આ વિશે કેટલાક અભ્યાસો હાથ ધરવામાં આવ્યા હતા, તો તેને આધારે કેટલાક લક્ષણો ટાળવામાં આવેલા છે કે પ્રતિભા સંપન્ન વ્યક્તિઓમાં કેવા કેવા લક્ષણો જોવા મળે છે. તો પહેલું કે તેઓ ઊંચું સ્વગૌરવ અને ઊંચી સ્વક્ષમતા ધરાવે છે, એટલે કે ઊંચું સ્વગૌરવ હોય એટલે કે પોતાની જાત પ્રત્યે પોતાના વિશે તેને ગૌરવની લાગણી તે અનુભવતો હોય છે, અને ઊંચી સ્વક્ષમતા હોય છે એટલે કે તેનામાં લક્ષ્યને પ્રાપ્ત કરી શકવા માટેની તેનામાં ક્ષમતા હોય છે, તે શક્તિ ધરાવે છે. બીજું, તે સર્જનાત્મક અને મૌલિક હોય છે એટલે કે તે હંમેશા કંઈક નવું ને નવું જ સર્જન કરવાનો પ્રયત્ન કરતો હોય છે, અને તે માત્ર પુસ્તકીય જ્ઞાન પર આધાર રાખતો નથી પરંતુ મૌલિક હોય છે, એટલે કે પોતાના જે વિચારો છે તેને તે વાંચા આપનારો હોય છે. જેમ કે આપણે એક્ઝામમાં પ્રશ્ન પૂછાય તો મોટે ભાગે આપણે બધા શું કરીએ વિદ્યાર્થીઓ, કે જે ગાઈડમાં અથવા તો પુસ્તકમાં જે રીતના લખેલું હોય છે તે જ રીતના બેઠી કોપી મારીને આવતા હોય છે, પરંતુ આ પ્રકારે પ્રતિભા સંપન્ન જે વિદ્યાર્થી હશે તો તે પોતે મૌલિક રીતે લખાણ લખવાનો પ્રયત્ન કરશે. પછી આગળ છે કે તેઓ સારી આંતરસૂઝ ધરાવે છે એટલે કે પોતાના વિશેની આંતરસૂઝ ધરાવે છે, એટલે કે તે પોતાની ક્ષમતાઓને ઓળખી શકે છે કે હું આ કામ કરી શકીશ, એટલે તે આંતરસૂઝ ધરાવતો હોય છે અને સમસ્યા ઉકેલ માટે પોતાના કૌશલ્યનો પૂરો ઉપયોગ કરે છે, એટલે કે તેની સમક્ષ જ્યારે લક્ષ્યને પ્રાપ્ત કરવા દરમિયાન કોઈક સમસ્યા આવી પડે તો તેને ઉકેલવા માટે તેનું નિરાકરણ લાવવા માટે પોતાની પાસેના જે બધા કૌશલ્યો છે તેનો પૂરો ઉપયોગ કરે છે. દાખલા તરીકે આપણે જોઈએ તો વર્ગખંડમાં શિક્ષક જ્યારે ગણિત વિષયમાં દાખલા ગણાવતા હોય ત્યારે મોટાભાગના વિદ્યાર્થીઓ બેઠો ઉતાળો મારતા હોય છે, પરંતુ આ પ્રકારનો પ્રતિભાશાળી જો કોઈ વિદ્યાર્થી હશે તો તે જે દાખલો છે તેને પોતાની રીતે ગણવાનો પ્રયત્ન કરશે. આગળનું લક્ષણ છે કે તેઓનું પરિપક્વતા સ્તર સામાન્ય કરતાં ઊંચું હોય છે, આથી ઉંમરના પ્રમાણમાં તે વધારે પુખ્તતા ધરાવે છે, એટલે કે તેમની જે પરિપક્વતા છે જેને આપણે મેચ્યોરિટી કહીએ, તો મેચ્યોરિટીની બાબતમાં તેઓ સામાન્ય કરતાં વધુ ઊંચા હોય છે, અને ખાસ કરીને મોટી ઉંમરના લોકો જે હોય છે તેમના કરતાં પણ વધારે પ્રમાણમાં પુખ્તતા ધરાવે છે, એટલે કે 5 વર્ષનું બાળક ભલે હોય પરંતુ તેની મેચ્યોરિટી એક મોટી ઉંમરના યુવાનને શોભે, 18 વર્ષના યુવાનમાં જે મેચ્યોરિટી હોય તે મુજબની મેચ્યોરિટી તેનામાં જોવા મળે છે, અને ખાસ કરીને આવા જે પ્રતિભા સંપન્ન બાળકો છે તેને મોટી ઉંમરના જે લોકો છે તેમની સાથે રહેવું વધારે ગમતું હોય છે. તેઓ લેખન, સંગીત, કલા, યાંત્રિકતા, ડિઝાઇન જેવા એક કે વધુ ક્ષેત્રમાં સર્જનાત્મકતા ધરાવે છે, એટલે કે તેઓ લેખન કાર્ય કરવું, સંગીતમાં, કલા ક્ષેત્રે અથવા તો યાંત્રિક જેને આપણે એન્જિનિયરિંગની જે બધું આવે છે તે, કે પછી ડિઝાઇન કરવી, આ મતલબ કે જુદા જુદા ક્ષેત્રમાં એક કે વધુ ક્ષેત્રમાં તેઓ સર્જનાત્મક હોય છે. તેઓ સ્વવિવેચક હોય છે અને પોતાના કાર્યનું તાર્કિક મૂલ્યાંકન કરી શકે છે, એટલે કે તે પોતે જે કાર્ય કરે છે અથવા તો પોતે જે કાર્ય કરવાનું વિચારે છે તો તેના વિશે તે પહેલેથી તે તાર્કિક મૂલ્યાંકન કરે છે, અને તે કાર્ય તે કઈ રીતે કરશે, જો તે કાર્યમાં કોઈક સમસ્યા આવશે તો તે સમસ્યાનો ઉકેલ કઈ રીતે મેળવશે, આ રીતે તે પોતે પણ સ્વવિવેચક હોય છે, એટલે કે પોતાના કાર્યનું
તાર્કિક મૂલ્યાંકન પણ કરી શકે છે. હવે પ્રતિભા સંપન્નતાનું આગળનું લક્ષણ છે, તેઓ બાહ્ય કરતાં આંતરિક પ્રેરણાથી દોડાઈને કાર્ય કરતા હોય છે. એટલે કે તેઓ લોકો મને શાબાશી આપશે, મને ઇનામ આપશે, બધાની વચ્ચે મારું સન્માન કરશે, મને મેડલ મળશે. એટલે કે આ પ્રકારની કોઈ બાહ્ય પ્રેરણા તેમને કાર્ય કરવા માટે પ્રેરતું નથી, પરંતુ આંતરિક રીતે જ તેમને કંઈક થાય છે, કંઈક કરી છૂટવાની તેમની જે ભાવના હોય છે અંદરથી, તેમની જે પ્રેરણા છે તેનાથી દોડાઈને તેઓ કાર્ય કરતા હોય છે. એટલે કે બાહ્ય દેખાવ માટે નહીં કે લોકો મને શાબાશી આપશે, વાહવાહ કરશે, એટલા માટે તેઓ કાર્ય કરતા નથી, પરંતુ આંતરિક રીતે તેમને કંઈક કરવું છે, તે આંતરિક પ્રેરણાથી દોડાઈને તેઓ કાર્ય કરતા હોય છે. હવે આગળનું લક્ષણ છે, તેમને પોતાની ઉચ્ચ બૌદ્ધિક શક્તિઓ વિશે ઊંચું માન હોય છે. એટલે કે આવા પ્રતિભા સંપન્ન લોકો હોય તો તેમની જે ઉચ્ચ પ્રકારની બૌદ્ધિક શક્તિઓ છે તેના વિશે તેમને માન હોય છે, તેના વિશે તેમને ગૌરવની લાગણી હોય છે, અને તેઓ મહદઅંશે આંતરમુખી હોય છે અને તેઓ એકાંત પ્રિય પર જોવા મળે છે. એટલે કે આવા જે પ્રતિભા સંપન્ન લોકો છે તે આંતરમુખી હોય છે, એટલે કે તે અન્ય લોકોની સાથે ઝડપથી હળીભળી શકતા નથી, તેઓ પોતે એકલા અટૂલા રહેવાનું વધુ પ્રયત્ન કરે છે, એટલે કે તેઓ એકાંત પ્રિય જોવા મળે છે, કારણ કે તે હંમેશા પોતે શું કરવું છે તેના વિચારોમાં જ રચ્યા પચ્યા રહેતા હોય છે, એટલા માટે તેઓ એકાંત પ્રિય, એકાંતમાં રહેવાનું વધુ પસંદ કરે છે. આ સાથે અહીં પ્રતિભા સંપન્ન લોકો વિશે જે છે તેમાં પ્રતિભા સંપન્નતાનો જે ખ્યાલ છે તેમાં પ્રતિભા સંપન્નતાનું સ્વરૂપ, તેની ઓળખ અને તેના લક્ષણો વિશે આપણે જોયું. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે આ ચેપ્ટરનો લાસ્ટ પોઈન્ટ અને અગત્યનો પોઈન્ટ, મનોદુર્બળતાના પ્રકારો અને તેના લક્ષણો, તેના વિશે વિગતવાર અભ્યાસ કરીશું અને આ ચેપ્ટરને આપણે પૂર્ણ કરીશું.